हेलो गाइस, वेलकम टू आवर न्यू चैनल। सो अपने लास्ट टाइम इकोनॉमिक्स में एडम स्मिथ, मार्शल रॉबिन्स अने सेमिल्से आपेली अर्थशास्त्र की व्याख्याओं जोई लीधी थी। हवे आज आपणे ज्यांथी बाकी छे त्यांथी शुरू करिए। हवे थी लेक्चर्स एटला लांबा नहीं मळे, नाना नाना अर्धो कलाक सुधीना लेक्चर मळशे, बराबर छे। एना एमनी अंदर आपणे ट्राई करीशुं के वधारेमां वधारे कॉन्सेप्ट्स ने समझीए अने वधारेमां वधारे तमारी मेटने कवर करीए, ठीक छे। तो लेट्स स्टार्ट अवर सेशन। आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति, तो आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति आपणे जे साइडमां के शुं भणवानुं छे, ठीक छे, जे नो ओवरव्यू हतो चेप्टरनो, એમાં જ આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। હવે આપણે એને બ્રોડલી સમજીશું। તો ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી। માણસ સતત પ્રવૃત્તિશીલ છે, તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે। મંદિરે દર્શન કરવા જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જુએ વગેરે। અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે, બરાબર, કે જેની અંદરથી એને પૈસા કમાવા મળતા હોય, કે જેની અંદર પૈસાની કોઈ જગ્યાએ વાત આવે, બરાબર, એની જ વાત કરશે। માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે, બરાબર। હવે કાલ ઉઠીને તમે લોકો કોઈ બી આમ શું કહેવાય કે જેની અંદરથી પૈસા મળવાના જ નહીં એવા કામ કરો અને કહો કે અમારી આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર, તો એ ખોટું કહેવાય ને। હવે આ બધું જોઈએ એના પછી બે ચાર એક્ઝામ્પલ આપણે જોઈશું કે જે આપણા રૂટીન લાઈફમાં કોઈ કોઈ વખતે આવે। તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું છે? તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, ઠીક છે, કે જેનાથી આવક મળે, એટલે પૈસા મળે અથવા તો પૈસા જાય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એ આર્થિક પ્રવૃત્તિ છે। આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે। કઈ કઈ ત્રણ બાબતો છે? તો ત્રણ બાબતો મહત્વની છે, ઠીક છે। આવક, ખર્ચ અને વિનિમય। એક મિનિટ, આ થોડું ત્રણ બાબતોમાં છે, આવક, ખર્ચ અને વિનિમય। એટલે કે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। હવે બિન આર્થિક પ્રવૃત્તિ, તો બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું છે? તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે સિવાયનો છે તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે। દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે। જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે। દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ, બરાબર, અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી। આ વ્યાખ્યા પરથી તેમ તારવી શકાય કે હમ
આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિઓ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં વિનિમય થવો જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે નીચેના ઉદાહરણો જોઈએ. બરાબર, તો પહેલી વસ્તુ છે હોટલમાં જઈને જમવું. બરાબર, જેની અંદર ખર્ચ કરીએ છીએ, આપણે ખર્ચ કરીએ છીએ, પણ શેના માટે? ખાવા માટે. બરાબર, એક અલગ ટેસ્ટ જોઈએ, તો એની અંદર આપણી જરૂરિયાત સંતોષાઈ જાય કે હા ભાઈ બહારનું ખાવું છે. બરાબર, બહારનો ટેસ્ટ જોઈએ છે, એની જરૂરિયાત સંતોષાઈ જાય છે. પછી થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, એની અંદર પણ મનોરંજનનો એક હેતુ છે આપણો, એ આપણે હેતુ સિદ્ધ કરીએ છીએ. ત્રીજી વસ્તુ, ખેતરમાં જઈને મહેનત કરવી. હવે ખેતરમાં જઈને મહેનત કરીએ છીએ, બરાબર, એની અંદર શું છે, આપણે શ્રમ આપીએ છીએ અને એની સામે આપણને ઉત્પાદન થાય છે. બરાબર, શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો, એટલે કે સેવા આપીને આવક મેળવવી. બરાબર, હવે આગળ, આમ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે, અને આ બદલામાં આપવાની વસ્તુ સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ સેવા શ્રમ કે તે આપવા પડે છે. દાખલા તરીકે, ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત છે, મોટરસાયકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે છે, માટે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે, અનાજ વેચીને નાણાં મેળવે છે અને આ નાણાં દ્વારા મોટરસાયકલ મેળવે છે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે, અને આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી, ડિગ્રી દ્વારા નોકરી, નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાતો સંતોષવા માંગો છો. બરાબર, આની અંદર કઈ અઘરું નહીં હતું. હવે આપણે વધારાના એક્ઝામ્પલ જોઈએ, કે હું તમને ક્વેશ્ચન આપું છું, એ ક્વેશ્ચનના આન્સર્સ તમે કોમેન્ટ બોક્સમાં આપશો. ઠીક છે, તો પહેલું, ક્રિકેટની અંદર કોમેન્ટ્રેટર કોમેન્ટ્રી આપે એ કેવી પ્રવૃત્તિ થશે? બીજું, કે આ ચેનલ પર જેટલા પણ વિડીયો અપલોડ થાય છે તમારા લોકો માટે, કે પછી બીજા યુટ્યુબર્સ છે કે બીજા એજ્યુકેટર્સ છે, એ લોકો તમારા માટે વિડીયો અપલોડ કરે છે, એ કેવી પ્રવૃત્તિ થઈ? આ બે, આ બંનેના આન્સર તમે કોમેન્ટ બોક્સમાં આપશો. ઠીક છે, ચલો હવે આગળ. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. હવે આ છે ને, ગુજરાતીમાં સમજવા કરતા ઇંગ્લિશમાં સમજીને થોડું ઈઝી પડે, કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. તો હવે આ પહેલા માઇક્રો અને મેક્રો વર્ડને સમજીએ આપણે. બરાબર, માઇક્રો એટલે શું હોય, માઇક્રો એટલે, અને મેક્રો એટલે શું હોય, બંને વર્ડ તમારા લોકો માટે નવા હશે. સાયન્સના સ્ટુડન્ટ જે હોય ને, એ લોકોને આ જલ્દી ખબર પડી જાય. તો માઇક્રો એટલે ઝીણું 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 જે હોય ને, બરાબર, કે નાના 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 નાની નાની જગ્યા ઇકોનોમિક્સ થતા હોય. બરાબર, એ તમને ખબર પણ ના હોય. હવે જોઈએ કે જેની અંદર ડિમાન્ડ અને સપ્લાય છે, બરાબર, તો માઇક્રો ઇકોનોમિક્સનો પાર્ટ છે. ઠીક છે, કે કેટલી ડિમાન્ડ આવશે, કેટલો સપ્લાય કરવો પડશે, આ નાના 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 માર્કેટને સ્ટડી કરીને કરવામાં આવે અને દરેક પ્રોડક્ટ પર લાગુ પડે. હવે એની સામે બીજું શું છે, મેક્રો ઇકોનોમિક્સ, જેની અંદર મોટા મોટા જાયન્ટ ઇકોનોમિક્સ આવતા હોય, કે દેશનું ઇકોનોમિક્સ છે. બરાબર, તે કેવી રીતે ચાલે, બરાબર, ફંડ કઈ જગ્યાએથી લાવવાનો. ઠીક છે, આવી બધી વસ્તુ હોય એ મેક્રો ઇકોનોમિક્સમાં આવે. તો હવે આપણે જોઈએ તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની બે ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે શું છે, અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો, એક મિનિટ, જરા ચાર્જિંગનો ઇશ્યુ આવ્યો છે, આપણે ચાર્જર કરી લઈએ, ચાર્જ કરી લઈએ અને done. We get it.
Now let's get it started. तो ये एकम लक्ष्य अर्थशास्त्र શું છે એની અંદર આપણે સમજતા હતા કે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે અર્થતંત્રના એકમો નાના 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 વસ્તુઓ ભેગી થઈને એક ઇકોનોમિક્સ બને બરાબર તો એની અંદર બધા એકમોનો અભ્યાસ કરીએ એ એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર છે એટલે માઇક્રો ઇકોનોમિક્સ છે નાના નાના ડિટેલમાં સ્ટડી કરવાનો આવે જીણી જીણી વસ્તુ ડિટેલમાં સ્ટડી કરવાની આવે અને જે અભ્યાસ સંદર્ભમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર કહેવાય છે जो कोई एक आखा मार्केट नी स्टडी करिए आखा मार्केट नी स्टडी करिए बराबर तो ये कहूं कहेवाशे मैक्रो इकोनॉमिक्स पण एक मार्केट नी अंदर કેટલી ડિમાન્ડ જોઈશે એટલે કેટલી ડિમાન્ડ આવશે કેટલો સપ્લાય કરવો પડશે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકનો સ્વભાવ કેવો રહેશે ગ્રાહકનો સ્વભાવ કેવો રહેશે એ દરેક વસ્તુ તો આપણે જોવી હોય બરાબર એક મિનિટ ચાર્જિંગ થયું કે નહીં હા ग्राहक नो स्वभाव केवो रहेशे एक केवी के शू कहेवाय केवा माल थी ए आकर्षित थशे ए बधुं जाणवुं होय तेना माटे कयुं होय माइक्रो इकोनॉमिक्स होय एटले एवा इकोनॉमिक्स ने माइक्रो इकोनॉमिक्स कहेवाय अर्थशास्त्र मां मांगना अभ्यास मां विश्लेषण नो एकम ग्राहक छे बराबर के कोई पण वस्तु आपणे बनावीए छे बराबर तो ये आखरे जसे कोनी पासे ग्राहक पासे एटले के आखा बजार मा के आखा इकोनॉमिक्स मा मेन कोण छे ग्राहक वस्तु आपणे आपवानी कोने छे ग्राहक ने एटले ग्राहक केवुं छे ए मेन छे पुरवठाना अभ्यास मा पेढी ए विश्लेषण नुं एकम छे वपराश नुं एकम वस्तु के सेवा छे श्रम बजार मा श्रम एकम छे बराबर ज्यां आ एकमना वर्तनो अभ्यास थाय ज्यां सीमांतनी गणतरी थाय ए अभ्यास एकम लक्षी छे आवा अभ्यासनु केन्द्रबिंदु एकम होय छे ज्यारे समग्र लक्षी अभ्यास समिष्टिनो अभ्यास करे छे दाखला तरीके कुल रोजगारी राष्ट्रीय आवक वस्ती वगैरे अर्थतंत्रना समग्र लक्षी ख्यालो छे वस्तुनी किंमत अने तेना निर्धारणनो अभ्यास पेढीनी संतुलानो अभ्यास श्रमिकनी सीमांत उत्पादकताना आधारे वेतन निर्धारण आ बाबतो एकम लक्षी अभ्यास दर्शावे छे ज्यारे अर्थतंत्रमां समग्र भाव सपाटीनु निर्धारण नाणाना मूल्यनो अभ्यास राष्ट्रीय आवकनी गणतरी तेमज बेकारी गरीबी वस्ती जेवी राष्ट्रीय समस्याओनो अभाव अभ्यास समग्र लक्षी अर्थशास्त्रमां थाय छे एकम लक्षी अर्थशास्त्र ग्राहक पेढ़ी श्रमिक जेवा आर्थिक एकमों ने निर्णय करवामां मददरूप थाय छे तेमना आर्थिक वर्तन ने समझवामां फाळो आपे छे ज्यारे समग्र लक्षी अर्थशास्त्र सरकार ने आर्थिक नीति घड़वामां आर्थिक संस्थाओं ने निर्णय लेवामां मदद करे छे याद रहे एकम लक्षी अने समग्र लक्षी बे भाग अभ्यास अने विश्लेषणना हेतु नक्की करवा पूरता छे बाकी एकम लक्षी अभ्यासो परथी समग्र लक्षी नीति घड़वामां मदद मळी शके छे अने समग्र लक्षी नीतिनी एकम पर पड़ेली असरोनो अभ्यास पण थई शके छे એટલે એની અંદર તમને કીધું કે કઈ જગ્યા પર માઇક્રો ઇકોનોમિક્સ અને કઈ જગ્યા પર મેક્રો ઇકોનોમિક્સ કામ કરી શકે હવે આપણે કીધું કે આખા દેશનું ઇકોનોમિક્સ જોવું હોય તો મેક્રો ઇકોનોમિક્સ હોય હવે એ ઇકોનોમિક્સ જાણીને શું કરે તો એ ઇકોનોમિક્સથી ખબર પડે કે હજી આપણે કેટલા પૈસા હેલ્થમાં રોકવાની જરૂર છે કેટલા પૈસા એજ્યુકેશનમાં રોકવાની જરૂર છે અથવા તો કેટલા પૈસા બ્રિજ બનાવવા એરપોર્ટ બનાવવા રોડ બનાવવા માટે જોઈશે દર વર્ષે જો બજેટ બહાર પડે ને તો એ બજેટ મેક્રો ઇકોનોમિક્સના સ્ટડીથી બનતું હોય અને માઇક્રો ઇકોનોમિક્સ જે આપણે જોઈએ છે તો એ કઈ કઈ જગ્યા પર એટલે કંપનીને કેવી પ્રોડક્ટ બનાવવી જોઈએ કેવી પ્રોડક્ટથી એનું સેલ્સ વધશે પછી એક્ચ્યુઅલમાં કસ્ટમરને કેવી પ્રોડક્ટ જોઈએ છે એ કઈ કઈ પ્રોડક્ટથી એની જે સંતુષ્ટિ છે એ આવશે એ બધી વસ્તુઓ માઇક્રો ઇકોનોમિક્સ આપણને ખબર પડે એટલે એની સ્ટડી કરવી પડે એટલે કંપની મોસ્ટ ઓફ માઇક્રો ઇકોનોમિક્સને સ્ટડી કરતી હોય પણ કંપનીનું જે મેનેજમેન્ટ હોય ને એ માઇક્રો ઇકોનોમિક્સને સ્ટડી કરતું હોય ઠીક છે હવે પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન ઇકોનોમિક્સ એટલે કે આર્થિક માહિતીની રજૂઆત કેવી રીતે કરવી જે આંકડાકીય માહિતી બનતી હોય ઇકોનોમિક્સમાં એની રજૂઆત કેવી રીતે કરવાની હોય ઠીક છે
तो એને એના પર એને હવે આપણે સ્ટડી કરીશું. તો આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત ત્રણ રીતે થાય. પહેલું તો ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, એટલે ઉપર આપણે જોયું ને કે જેવી રીતે કહું બધું વર્ડિંગમાં લખેલું હતું કે અહીંયા આવું હોય, અહીંયા આવું હોય, અહીંયા આવું હોય, એવી રીતે થાય કે બધું લખીને એક નિબંધની જેમ બનાવીએ, બરાબર. અને બીજું હોય આંકડાઓ દ્વારા, એક બોક્સ હોય, આંકડા હોય પરફેક્ટ, જેની અંદર કોઈ જ ભૂલો ના હોય, જે દરેક વર્ષના આંકડાઓ સ્ટડી કરીને જેવી રીતે વસ્તી ગણતરીના ડેટા આપણને મળતા હોય, સેમ એ જ રીતે આ આંકડાકીય માહિતીઓ મળે આંકડામાં કે ભાઈ આ વસ્તુની જરૂર આટલી છે, આની પ્રાઇસ આટલી હતી, આને આના માટે રો મટીરિયલ આટલું ગયું, રો મટીરિયલ એટલે કાચો માલ જે હોય ને એ આટલો ગયો, એના પછી કોઈક વસ્તુ બનીને બહાર નીકળતી હોય તો એ તમારું મેઇન ગુડ્સ કહેવાય. ઠીક છે, તો એ બધી વસ્તુઓના ડેટા એક બનેલા હોય તો દરેક કંપનીઓને એ ડેટાની જરૂર હોય જે નંબર્સમાં હોય મેનેજમેન્ટ માટે. ઠીક છે. અને ત્રીજું છે આકૃતિ દ્વારા. આકૃતિ દ્વારા એટલે એક ગ્રાફ આવે કે ભાઈ આ હતું, આનો કોસ્ટ આટલું હતું, પણ એનું સેલ્સ આટલું હતું, એટલે વચ્ચે પ્રોફિટ થયો, જે થયો પ્રોફિટ રેશિયો વધારે થયો, બરાબર છે. કે એક ટાઈમથી આખા પ્રોફિટ રેશિયો જોતા હોય તો એક વર્ષમાં, એટલે 10 વર્ષનો પ્રોફિટ રેશિયો જોતા હોય તો 2001 થી 2010 સુધીનો, 2011 સુધીનો જોતા હોય તો પહેલા પ્રોફિટ ઓછો હતો પછી વધારે હતો, તો એ ગ્રાફ દ્વારા પણ બતાવાય. અને બીજી મેથડ હોય કે જે ન્યુમેરિકલ સિસ્ટમમાં બતાવાય, બરાબર, એટલે નંબર સિસ્ટમમાં બતાવાય. અને ત્રીજી વસ્તુ સેમ રીતે કે લખીને, એટલે ભાષા દ્વારા બતાવવાનું કે કઈ વસ્તુની કેમ આટલી થયું, કેમ ઘટ્યું, કેમ વધ્યું, એ બધી વસ્તુઓ લખીને હોય. ઠીક છે. હવે પહેલું છે કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, તેની અંદર પહેલો ટોપિક આપણે ડિટેલમાં જોઈએ કે જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. શું છે? વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ. વિસ્તરણ થાય એટલે વધારે, વધારે લોકો ખરીદે વધારે. હવે એ વસ્તુ આપણે જોઈએ કે ભાઈ તમે લોકો એક્ઝામના ટાઈમે પેન લેવા જાઓ, બરાબર, તો કોઈને 2 પેન હોય, આમ તો દુકાનમાં ઘણી બધી પેન હોય, પણ તમને 2 પેન ગમી, બરાબર, 2ની તમે પ્રાઇસ પૂછશો, તમે 50 જ રૂપિયા લઈને આવો છો, 2ની પ્રાઇસ પૂછશો, 1 પેનના છે 3 રૂપિયા, 1 પેનના છે 7 રૂપિયા કે 8 રૂપિયા, બરાબર. તો તમે 7 રૂપિયા વાળી પેન લેશો ને તો 2 કે 3 જ પેન લેશો, પણ 5 રૂપિયા વાળી પેન લેશો ને કાં તો 3 રૂપિયા વાળી પેન લેશો ને એ શું કરશો, એક કામ કરો ને 30 રૂપિયાની 40 રૂપિયાની આપી દો ને, બરાબર, એમ જ 8-10 પેનો લઈ લેશો એક જ સાથે, એ સસ્તી છે, કદાચ આ જ પેન ફ્યુચરમાં મોંઘી થઈ જાય તો, બરાબર. સેમ એ જ રીતે કે કોઈ પણ વખત આપણે જોવા જઈએ ને તો ઘરમાં આપણે બધી વસ્તુઓ લેવા જતા હોય, કેવું જોવું જોઈએ ને, તો મમ્મી પપ્પા જે આપણે શું કહેવાય કરિયાણું ને લેવા જતા હોય ને તો પૂછીએ કે ભાઈ 1 કિલો ચોખાની શું પ્રાઇસ છે, એટલે કે ને કે ભાઈ 40 રૂપિયા કિલો, બરાબર. અને બીજી દુકાને આપણે પહેલા પૂછેલું હોય તો કે 50 રૂપિયા કિલો કે 45 રૂપિયા કિલો, તો જે જગ્યાએ ઓછું હોય ત્યાં જ કહે કે 5 કિલો આપી દો ને, બરાબર, જરૂર 2-2.5 કિલોની જ છે પણ આપણે લઈ લઈએ 5 કિલો, કે ફ્યુચરમાં એનું ભાવ વધી ના જાય એના માટે. એટલે આપણે અહીંયા એક લાઈન કીધી કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ને તો વસ્તુની માંગમાં વિસ્તરણ થાય, બરાબર. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. હવે આ જ વસ્તુને આપણે અહીંયા બુકની અંદર આંકડામાં બતાવેલું છે, બરાબર. તો જુઓ શું છે કે કિંમત આપેલી છે, માંગ આપેલી છે, તો કિંમત શું છે 20 રૂપિયા છે, તો કે માંગ કેટલી હતી 20ની જ હતી, પણ 5 રૂપિયા ઘટી ગયા તો ડબલ થઈ ગયું, 40 થઈ ગયું, બરાબર. હજી 10 રૂપિયા ઘટાડ્યું તો બીજું 20 એડ થઈ ગયું, 60 થઈ ગયું, અને 5 રૂપિયા થઈ ગયું ને તો 4 ગણું થઈ ગયું. જોયું તમે કે જેટલી વસ્તુ ઘટશે ને એટલા લેવાવાળાની સંખ્યા વધશે, બરાબર છે. હવે આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમતમાં ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. માંગમાં વિસ્તરણ એટલે માંગ વધવી. ઠીક છે. હવે એ વસ્તુ અહીંયા ગ્રાફમાં છે કે એક્સ એક્સિસ પર કેટલું લીધું છે, એક જે બોક્સ છે એ 2 સેન્ટીમીટરનું છે, બરાબર. અને 2 સેન્ટીમીટર એટલે 20 એકમ બતાવેલા છે, એટલે 2 સેન્ટીમીટરનું એક બોક્સ લીધું છે અને 20 એકમ બતાવેલા છે. અને એ જ સેમ વાય એક્સિસ પર 1 સેન્ટીમીટરનો બોક્સ છે અને જેની અંદર 5 રૂપિયા બતાવેલા છે. એ જે બોક્સમાં લખેલું છે એ જ કે ભાવ જેમ જેમ ઘટે છે એમ એમ એની માંગ વધે છે. તો આકૃતિમાં ઉદગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ એટલે કે કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં માંગનું વિસ્તરણ થાય છે. તો જુઓ કિંમત 20 રૂપિયા હતી, બરાબર, ત્યારે માંગ કેટલી હતી, 20 જ, એટલે
20 એકમ 20 યુનિટ્સ ની ડિમાન્ડ હતી, એની સામે બી પોઈન્ટ જુઓ તો 15 રૂપિયા કિંમત થઈ ગઈ, તેની સામે માંગ કેટલી 40 થઈ ગઈ, સી પોઈન્ટ કિંમત 10 રૂપિયા થઈ ગઈ તો માંગ 60 થઈ ગઈ, એટલે કે કિંમત ઘટી તો માંગ વધી, એટલે માંગ વધે છે ને કિંમત ઘટે છે, ઠીક છે? એટલે ઊંધું હોય, કિંમત ઘટે તો માંગ વધે, પણ એ જગ્યા પર એનું ઊંધું કરીએ તો કે કિંમત વધે તો માંગ ઘટે, તો બધા લોકો ના ખરીદે પછી, અને બધા લોકો ભલે ખરીદતા હોય, તમને તમે લોકો પેન લેવા જાવ છો, 50 રૂપિયા છે, હવે એની અંદર તમે 3 રૂપિયાની 10-12 3 રૂપિયાની કેટલી પેન લઈ શકો, 3 રૂપિયા વાળી 10 પેન તો ઓછામાં ઓછી લઈ શકો, ઠીક છે? 10 પેન તો લઈને જાય, 30 રૂપિયાની પેન થઈ, 10 પેનો લો, બરાબર, 7 રૂપિયાની પેન હોય તો તમે કેટલી લો, 5 પેન લો, બરાબર, પણ હવે એની જગ્યા પર તમને 30 રૂપિયાની કે 35 રૂપિયાની કોઈ પેન બતાવી દીધી, 50 રૂપિયાની પેન બતાવી દીધી તો તમે એક જ લો, બરાબર ને? તો પ્રાઇસ જેમ વધી એમ તમારી માંગ ઘટી ગઈ, ઠીક છે? યાદ રહે કે આ આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય, તાર્કિક એટલે કે શું થશે, તર્ક સંબંધિત, વિચારી વિચારીને કરેલું હોય બધું, ઠીક છે? જો અને તો, જો આવું થશે તો આવું થશે, એટલે તમે કીધું ને કે જો એની પ્રાઇસ 35 રૂપિયા હોત, જો એની પ્રાઇસ 3 રૂપિયા હોત તો તમે કેટલી લેત, 35 હોત કાં તો 50 હોત તો તમે એક લેત, બરાબર, પણ એ જગ્યા પર અગર પ્રાઇસ 3 રૂપિયા કે 5 રૂપિયા હોત તો તમે 8-10 પેનો લેતા, ઠીક છે? જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે, અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ ઉપયોગી છે, એટલે બોક્સમાં માહિતી આપવી જરૂરી છે, બરાબર. હવે શું છે આંકડાકીય માહિતીનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિકલ ઇન્ફોર્મેશન. તો આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્વ નીચે મુજબ છે. તેની અંદર પહેલું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય. હવે એની અંદર જોઈએ આપણે કે કોઈ પણ સિદ્ધાંત હોય કે આંકડાકીય માહિતી જોઈએ, બરાબર, એની અંદર કોઈ સિદ્ધાંત આપેલો હોય, બરાબર, તો એની આધારભૂતતામાં વધારો થાય, એટલે કે લાઈક એ થવાની સંભાવના જે થવાની હોય એની અંદર વધારો થઈ જાય, બરાબર, કે અગર આ થશે તો આ રેન્જમાં થશે તો આટલું થશે, આ રેન્જમાં થશે તો આટલું થશે, બરાબર. તો અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, અથવા તો અને મહત્વની પણ છે. હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ 5 રૂપિયાની પ્રાઇસ અગર જો 7 રૂપિયા કે 8 રૂપિયા થઈ જાય તો ઓછી લેવાશે, બરાબર. તો બે વસ્તુ છે કે અગર જો એની પ્રાઇસ વધી તો એની માંગ ઘટી જશે, બરાબર, એ ઉપરનો જ કોન્સેપ્ટ છે. પણ અહીંયા એક વસ્તુ એ છે કે બોક્સની અંદર જે તમે માહિતી જે લખો છો, આપણે અંદર જે જોઈતી કે આંકડાકીય માહિતી આપણે જે ઉપર જોઈ એની આપણે વાત કરીએ, તો એ જ વસ્તુ આપણે અગર જો આંકડાકીય માહિતીમાં ભાષાકીયની અંદર જગ્યાએ આંકડાકીયમાં લખીએ તો એ મેનેજમેન્ટ, એટલે જે કંપની પેન બનાવે છે, જેટલી કંપનીઓ પેન બનાવે છે, એ લોકો માટે વધારે મહત્વની છે કે આપણે એ પેનની પ્રાઇસ એટલી જ રાખવી તો જ આપણી માંગ, તો જ એ વસ્તુની માંગ વધારે રહેશે. અગર જો એની પ્રાઇસ વધારી દીધી, બરાબર, તો એની માંગ ઘટી જશે. હવે દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો જો અને તો જોઈએ, કે જો ભાઈ વરસાદ એક માત્રામાં જ પડશે તો જ એ પાક ઉગશે, જો વધારે પડશે તો એ નહીં ઉગે અને ઓછો પડશે તો પણ નહીં ઉગે, બરાબર. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ મેં હમણાં જ કીધું તમને, પેનની આપણે એક્ઝામ્પલ લીધું. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ એ તપાસી શકાય, કે ભાઈ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય, કે એને જલ્દીથી સમજી શકાય, બરાબર, અને એ સાચો છે કે ખોટો છે કે શું છે, એટલે સાચો છે ખોટો છે કે ક્યારે એ સાચો થશે ક્યારે ખોટો થશે, એના પર આપણે એક સિદ્ધાંત લાવતા કે તારણ લાવતા આપણને ઈઝી પડે, ઠીક છે. એના પછી દશા અને દિશાના વલણો જાણવા માટે કે ભાઈ આ પેનની પ્રાઇસ આટલી હતી અને આ પેનની પ્રાઇસ આટલી થઈ તો એની બંને વચ્ચે ડિફરન્સ શું આવ્યો, કે ભાઈ આની અંદરથી પ્રોફિટ મળતો હતો કેટલો મળતો હતો, આની અંદરથી આપણે વધારે પ્રાઇસ વધારી દીધી, બરાબર, તેની માંગ ઘટી તો આપણને પ્રોડક્શન એટલે સ્ટોક પડી રહ્યો, સ્ટોક વધારે પડતો પડી રહ્યો, સેલ્સ જ ના થયું, બરાબર, તો આપણને એટલી ખોટ ગઈ, એ બધી વસ્તુ કે એની દશા અને દિશા જાણવાનું કે દશા થઈ તો કેવી થઈ, બરાબર, એટલે પોઝિટિવ એમાંથી નેગેટિવ
ક્વોન્ટિટેટિવ વે માંથી એ બધું આપણે આંકડાકીય એટલે કે આંકડાકીય માહિતીથી આપણે જલ્દી જાણી શકીએ. તો છે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. મેં કીધું ને કે ભાઈ પોઝિટિવ વેમાં છે નેગેટિવ વેમાં છે, એનું આપણે અગર સેલ્સ વધાર્યું પ્રોડક્શન વધાર્યું તો પોઝિટિવ વેમાં કર્યું કે નેગેટિવ વેમાં કર્યું, બરાબર એ આંકડાકીય માહિતીથી આપણે જલ્દી સમજી શકીએ. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, બરાબર એ લોકો ખેતીથી હટીને નોકરીમાં વધારે જાય છે, બરાબર તો એ આંકડાકીય માહિતી તમને જલ્દી સમજ પડે. પણ અગર એ જ વસ્તુ તમે ભાષાકીય લખો તો કોઈને વાંચવાની જ ના ગમે, બુક તમે લોકો તમારી પાસે તો બુક છે બરાબર, તમને લોકોને જ વાંચવી ના ગમે. પણ આ બધી જ વસ્તુ અગર તમને આંકડાકીય આપી દેતો ભાઈ આનું આટલું હતું આનું આટલું હતું આનું આટલું, તમે ભૂખીને જતા રહેશો, આ તમારે વાંચવું અઘરું પડે, કંટાળો જ આવે તમને, બરાબર. હવે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, હવે કઈ વસ્તુની આયાત કેટલી કરી કેટલા રૂપિયાની કરી, બરાબર એ બધી વસ્તુઓમાં કેવું થાય કે આંકડાકીય માહિતી આપણને મળે ને તો આપણને મજા આવે. બજેટ તમે જોયું હશે બરાબર, એ બજેટ તમે જોયું હશે ને તેની અંદર કેવું, તમે લોકો ચાર પાંચ પાનાનું જ બજેટ જોયું હશે કે જે તમને સમરાઇઝ કરીને આપ્યું, એની અંદર તમે આખું નહીં વાંચ્યું હોય, એ 200-250 પાનાનું બજેટ તમે નહીં વાંચ્યું હોય, તમે શું સમરાઇઝ બુક સમરાઇઝ એક પેમ્પલેટ આવે બહાર એ જ તમે વાંચ્યું હશે કે ભાઈ આનું આટલું થવાનું છે આનું આટલું થવાનું બસ એ જ, એટલે એ તમને વધારે ગમે અને એ જલ્દીથી તમને ઓછા ટાઈમની અંદર સારું એવું નોલેજ આપી દે. ઠીક છે, અર્થતંત્રમાં નાણા પુરવઠો વધી રહ્યો છે તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે, અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે, બરાબર. હવે તુલનાત્મક અભ્યાસ માટે, તુલનાત્મક એટલે કમ્પેરિઝન થઈ શકે, બે વસ્તુ કે ત્રણ વસ્તુ વચ્ચેનું કમ્પેરિઝન થઈ શકે કે ભાઈ આનું કેમ આટલું થયું આનું કેમ આટલું થયું, બરાબર. તે વસ્તુ આપણે આગળ જોઈએ કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર તથા ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા ચીન બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે, બરાબર. હવે આ મેઇન વસ્તુ છે ને આંકડાકીય, એ તમને ઈઝી સમજવું હોય તો શું હોય ખબર છે કે તમે અમૂલ કે હેવમોર કે વાડીલાલના આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ લેવા ગયા હશો ને તો ત્યાં તમને છે ને એક મેન્યુ કાર્ડ આપે અથવા તો પ્રાઇસ ચાર્ટ આપે, બરાબર. તો એ તમે આજથી 5 વર્ષ પહેલાનું અને એ તમે હમણાંનું કમ્પેરિઝન કરો ને, બરાબર, તેની અંદર અમુકમાં એવું હોય કે પ્રાઇસ સેમ રહી હોય, બરાબર, તો એની ક્વોન્ટિટી ઘટી ગઈ હોય, એટલે કે કોઈ પહેલા આઈસ્ક્રીમ 220 ml નો આવતો હોય તો અત્યારે કેટલું 180 થઈ ગયો 190 થઈ ગયો કાં તો 200 ml હોય, બરાબર, પણ એની પ્રાઇસ સેમ હોય કે 30 જ રૂપિયા ભાઈ, બરાબર. અમુક ફ્લેવરોમાં એવું હોય કે ક્વોન્ટિટી સેમ રહી હોય, બરાબર, પણ એની પ્રાઇસ વેરી થઈ ગઈ હોય. જેમ કે પહેલા જે આઈસ્ક્રીમનો 180 ml નો આઈસ્ક્રીમ 30 રૂપિયાનો આવતો હતો, હવે 40 રૂપિયાનો 45 રૂપિયાનો આવતો હોય, બરાબર. તો આ બે વસ્તુ છે એ તમે ફિગર જે આવે ને આંકડા એનાથી તમે જલ્દી સમજી શકો. હવે એની એ જગ્યા પર તમને ત્યાં લખીને આપે કે વાડીલાલ 70 પ્રાઇસ, બરાબર, 70 વર્ડ્સમાં, તો તમને કંટાળો આવે કે યાર આઈસ્ક્રીમ જ નહીં લેવો છોડને ભાઈ, બરાબર. તમે કંટાળી જાઓ કયો ફ્લેવર હે જે તમને ગમતો આપી દો ને, પણ એ જ વસ્તુ તમને એક ન્યુમેરિક ફોર્મમાં આપે છે નંબર ફોર્મમાં આપે છે તો તમને બી ગમે છે કે ભાઈ આ આઈસ્ક્રીમ છે ની પ્રાઇસ આટલી છે આઈસ્ક્રીમ છે ની પ્રાઇસ આટલી છે. તમે તમારી રેન્જ પ્રમાણે આઈસ્ક્રીમ સિલેક્ટ કરો અથવા તો તમને જે ખાવાની ઈચ્છા છે જે ટેસ્ટ તમને જોઈએ છે એને તમે સેટિસ્ફાય કરવા માટે એ જ વસ્તુ સિલેક્ટ કરો, બરાબર. એટલે ત્યાં તમે પ્રાઇસ રેન્જ ના જોવો, બે વસ્તુ હોય કે એની અંદર કમ્પેરિઝન તમે કઈ રીતે કરો. તો એક તમને તમારે જે ટેસ્ટ જોઈએ છે એ રીતે ટેસ્ટને સિલેક્ટ કરો અથવા તો તમે તમારી પ્રાઇસ રેન્જની સિલેક્ટ કરો અને એનાથી તમે તમારું સેટિસ્ફેક્શન લાવો. ઠીક છે, એના હવે છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. હવે ભાઈ તમારે ડિટેલની અંદર કઈ બી વસ્તુ સમજાવવી હોય ને ડિટેલમાં તો પણ આંકડાકીય માહિતી જ બેસ્ટ રહે. કેમ, તમે જોયું ને કે આઈસ્ક્રીમના કેટલા ફ્લેવરો આવે, એ બધા જ ફ્લેવરો એ તમે એ બે ચાર્ટ થી વેરી કરી શકો અને બે ચાર્ટ એટલે બે પેપર જ. હવે એની જગ્યા પર તમે પેલું લખેલું હોય નિબંધની જેમ લખેલું હોય તો લગભગ તમારી અડધી મેટ થઈ જાય, બરાબર, ત્યારે તમે વસ્તુને આખું વાંચી રહો. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતીકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં
છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રથમ દર્શીય સમજૂતી આપે છે. બરાબર એ ભાઈ, ગ્રાફ દોરદો, એક ફિગર તમારી પાસે આવી ગઈ, એ ફિગરને તમે ગ્રાફ પર ડ્રો કરો, એટલે ગ્રાફની ઉપર ડ્રો કરો દો, એક ગ્રાફ ડ્રો કરો દો, બરાબર, એક્સ એક્સિસ અને વાય એક્સિસ બનાવીને. તો એ છે ને, એ ગ્રાફ જે હોય ને એ તમારું ડિટેલની અંદર તમને ના મળે, પણ એક આંકડામાં તમે જાઓ ને તો જે તમે વર્ડમાં લખ્યું હોય ને એના સમકક્ષ, બરાબર, એના જેટલું જ, એટલે 99% એક્યુરેટ તમે ત્યાં આંકડામાં સમજી શકો. બરાબર, પણ હવે એની અંદર તમને રીઝન જાણવું હોય તો રીઝન ના મળે કે આની પ્રાઇસ કેમ વધી, એ વસ્તુ ત્યાં ના મળે, પણ વધી છે, બરાબર, ચેન્જીસ પ્રાઇસ વેરી થઈ છે, બરાબર, અથવા તો ક્વોલિટી વેરી થઈ છે, એ તમને ઇઝીલી સમજ પડી શકે. બરાબર, તો હવે આજે આપણે કીધું હતું કે અડધો કલાક આપણે સમજીશું અને અડધો કલાકની અંદર જેટલું કવર થાય એટલું કવર કરીશું. તો આપણે લેક્ચરને અહીંયા જ થોભાવીએ અને હવે અમે ટ્રાય કરીશું કે અમારા નેક્સ્ટ વિડીયો જલ્દીથી જલ્દી તમારા સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી તમારો આ સિલેબસ અને એ બધી વસ્તુ અમે કવર કરીએ. આ સાથે સાથે તમારે આ જેવી રીતે આ બધું પતતું જશે, જેમ જેમ મેટ પતશે, બરાબર, એમ એમ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપવામાં આવશે અને એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ 90% તો હશે જ, 100% તો અમે લોકો પણ ના આપી શકીએ, પણ 90% હશે, બરાબર, અને જેનાથી જે કર્યા પછી તમે એટલા જ કર્યા પછી તમે એક્ઝામને પાસ આરામથી કરી શકો, ઠીક છે. પણ એનો મતલબ એવો નહીં કે તમે ખાલી એ INP જ કરીને જાઓ, બરાબર, આ વિડીયોના લેક્ચર જોજો, કઈ જ નહીં હોય તો ખાલી ઇયરફોન નાખીને જોશો ને તો પણ તમને સમજ પડી જશે, કેમ કે હું મેટ વાંચું પણ છું અને પછી સમજાવું છું. તો અગર તમારી પાસે મેટ નહીં હોય તો પણ તમે ઇઝીલી સમજી શકશો, અગર તમે ડ્રાઈવ કરતા કરતા પણ અગર ઇયરફોન નાખીને લેક્ચર સાંભળો છો તો તમને ઇઝીલી સમજ પડી જશે. ચલો, થેન્ક યુ, બાય બાય.